ચાલો તો સમય બગડ્યા વગર ચેપ્ટર ની શરૂઆત કરીએ છીએ. આજે આપણે શીખવું છે, શું શીખવું છે? ટકાવારી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પર્સન્ટેજ કહીએ છીએ, બરાબર. તો નામથી જ પહેલા તો શરૂઆત કરીએ, પહેલા તો નામથી જ શરૂઆત કરીએ. પહેલા હું તમને બેઝિક માહિતી આપી દઉં કે જે આપણે આજે ભણવાના છીએ ટકાવારી, અથવા તો જેને તમે ઇંગ્લિશ ની અંદર પર્સન્ટેજ કહો છો, અથવા તો એને હિન્દીમાં તમે પ્રતિશત કહો છો, આવું જ કહો છો ને, બરાબર. ટકાવારી, પર્સન્ટેજ, પ્રતિશત, એનો બેઝિક મતલબ એવો થાય છે. પેલા ઇંગ્લિશ હિન્દીની વાત કરીએ, પછી ગુજરાતીની વાત કરશું. તો હમણાં જ ક્રિકેટની મેચ હતી છેલ્લી, ફાઇનલ, બરાબર. ઘણા બધા મિત્રો છે એ નિરાશ પણ થયા હતા, નિરાશ થવાની એમાં કઈ જરૂર નથી. તો તમે આવો વર્ડ સાંભળ્યો હશે જેની અંદર વારંવાર યુઝ થાય, કે સેન્ચ્યુરી, બરાબર. સેન્ચ્યુરીનો મતલબ શું થાય? તો કે સેન્ચ્યુરીનો સાહેબ મતલબ થાય સદી. સેન્ચ્યુરી એટલે 100, બરાબર. તો મારે તમને આ વાત કરવી છે, જે સેન્ટેજ શબ્દ વાપર્યો છે ને એની પર વાત કરવી છે. સેન્ટ રૂટ આનો વર્ડ કહેવાય, તમે ઇંગ્લિશમાં ભણો ને એમાં રૂટ વર્ડ આવે, જેની મદદથી બીજા અલગ અલગ શબ્દો બનતા હોય. તો જે રૂટ વર્ડ છે આનો એ સેન્ટ છે. સેન્ટનો મતલબ 100 થાય. કેટલો થાય? 100 થાય. તો અહીંયા આગળ પર્સન્ટેજ આનું નામ એટલા માટે પડ્યું, એનું નામ પર્સન્ટેજ શું કામ પડ્યું, કાજીસર શું કામ ન પડ્યું ટકાવારીનું નામ? તો એની પાછળ કારણ છે. કારણ શું છે? કે સેન્ટેજનો મતલબ થાય 100, શું થાય? 100. અને પરનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? તો કે દરેક, દરેક. ધારો કે ક્લાસમાં એવું કહેવામાં આવે કે પર પર્સન બધા એટલા પૈસા આપવાના છે, તો પર પર્સન એટલે શું? દરેક વ્યક્તિએ. પર એટલે કે એનો મતલબ થાય દરેક થાય, શું થાય? દરેક થાય. તો પર્સન્ટેજ નો દેશી મતલબ તમે સમજો તો દરેક 100 જેની ગણતરી કરવામાં આવે એને જ પર્સન્ટેજ કહેવાય. અને એટલા માટે જ તમે સ્કૂલ થી લઈને અત્યાર સુધી જેટલા પણ પર્સન્ટેજ કાઢો છો ને 100 જ કાઢો છો. કેટલાય કાઢો છો તમે? 100 જ કાઢો છો. 100 શું કામ કાઢો છો? કારણ કે એનું નામ જ છે પર્સન્ટેજ, દર 100 જેની ગણતરી કરવામાં આવે તે, બરાબર. જેની ગણતરી દર 100 કરવામાં આવે તે એને કહેવાય પર્સન્ટેજ. હિન્દીમાં વાત કરીએ તો હિન્દીમાં પણ તમે આવું સાંભળ્યું હશે, શતક. શતક તો સાંભળેલું છે ને બધાએ. શતક એટલે શું થાય? તો કે શતક એટલે પણ 100 થાય. 100 એટલે કે સદી, એક જ વસ્તુ છે. જેવી રીતે ઇંગ્લિશ ની અંદર સેન્ચ્યુરી કહેવાય, એવી રીતે હિન્દીમાં એને શતક કહેવાય. તો શતક નો મતલબ શું થાય? એટલે કે શત નો મતલબ શું થાય? 100 થાય. શું થાય? 100. અને પ્રતિ નો મતલબ શું થાય? પ્રતિ. પ્રતિ નો મતલબ થાય દરેક. શું મતલબ થાય? દરેક. એટલે કે અહીંયા હિન્દીમાં પણ એ જ વસ્તુ તમને કહેવા માંગે છે જે ઇંગ્લિશમાં સમજાવવામાં આવી હતી. શું કહેવા માંગે છે? તો કે દરેક 100 જેની ગણના થાય છે એને કહેવાય હિન્દીમાં પ્રતિશત, ઇંગ્લિશમાં પર્સન્ટેજ, દરેક 100 જેની ગણના થાય છે તે. અને એટલા માટે જ મિત્રો આપણે દર વખતે જે ટકાવારી ગણીએ છીએ એ 100 ગણીએ છીએ. અને છતાં ઘણાના મગજમાં એવું હોય છે કે ટકાવારી હોય એ 100 કરતાં વધારે ન હોય. તો મિત્રો એવું પણ નથી. ટકાવારી છે એ 200% પણ હોય, 250% પણ હોઈ શકે, અને 300% પણ હોઈ શકે. એની આપણે આગળ વાત કરવાના છીએ. ચાલો તો આ બેઝિક જે વાત હતી એ ટકાવારીની આપણે બેઝિક વાત કરી. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો ટકાવારી જે છે, ટકાવારી, બરાબર. ઇંગ્લિશ હિન્દીમાં મેં તમને મતલબ સમજાવી દીધો. ગુજરાતીની અંદર આમ તો તમને સારું આવડે છે, પણ ગુજરાતીની અંદર એવો કાંઈ મતલબ થતો નથી, નહીં નથી ટકાનો થતો, નથી વારીનો થતો. અને આપણે સૌ જાણીએ છીએ કે ટકાવારી છતાં આપણે કેટલાય ગણીએ છીએ? દર 100 ગણીએ છીએ, બરાબર. કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ તમે ટકાવારી ગણશો એ 100 ગણતરી થશે. ધારો કે એક વ્યક્તિ છે એ 80 રૂપિયાની કોઈક વસ્તુ લે છે અને 120 રૂપિયામાં વેચે છે, તો 80 રૂપિયાની વસ્તુ 120માં વેચે એટલે 40 રૂપિયાનો નફો થાય. તો 80 એ 40, તો 100 કેટલા? આ પ્રમાણે થશે, બરાબર. તો વસ્તુ એ છે કે ટકાવારી છે એ હંમેશા આપણે કેટલાય ગણીએ છીએ? 100 ગણીએ છીએ. ચાલો બધા જ મિત્રો જોડાઈ ગયા છે, ઘણા બધા મિત્રો જોડાયા છે, બધા જય હિન્દ કે છે. ચાલો જય હિન્દ. તો હવે આપણે ટકાવારીને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો ટકાવારી જે છે, ચાલો એક નાનકડો સવાલ પૂછું કે હું તમને એવું કહું કે ધારો કે હું તમને સંખ્યા આપું 90, અને એક બાજુ હું કહું છું 90%, બરાબર.
તો આ સંખ્યા છે, આ ટકાવારી છે, તો આ બંને માંથી મોટું કોણ હશે? ચલો જીસેટ બેચ વાળા આવી ગયા છે, સરસ. તો હું એવો સવાલ પૂછું છું કે આ 90 લખ્યું છે, આ સંખ્યા છે, આ 90% છે, તો આ બંને માંથી મોટું કોણ થશે? એનો જવાબ મને આપો. ચાલો, 90 અને 90% એમાંથી મોટું કોણ થશે? કોની વેલ્યુ વધારે હોય, 90ની વેલ્યુ વધારે હોય કે 90%ની વેલ્યુ વધારે? ચાલો મને કમેન્ટ સેક્શનમાં જવાબ આપજો, 90 છે એ મોટું કહેવાય કે 90% છે એ મોટું કહેવાય? તો મિત્રો યાદ રાખજો કે 90 છે એ પોતે સંખ્યા જ છે, એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી, પણ આ 90% છે. હવે હું તમને એક સામાન્ય માહિતી આપી દઉં કે જ્યારે તમને કોઈ સંખ્યા આપી હોય એને તમે ટકામાં કઈ રીતે કન્વર્ટ કરી શકો, અથવા તો જ્યારે તમને કોઈ ટકાવારી આપી હોય એને તમે સંખ્યામાં કન્વર્ટ કઈ રીતે કરી શકો, એની વાત મારે કરવી છે. જ્યારે તમને કોઈ સંખ્યા આપવામાં આવે અને એને તમારે ટકાવારીમાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે 100 વડે ગુણાકાર કરવો પડે. શું કરવું પડે? 100 વડે ગુણાકાર કરવો પડે. પરંતુ જ્યારે તમને કોઈ ટકાવારી આપે અને એને સંખ્યામાં ફેરવવાનું કે, તો પછી તમારે અહીંયા શું કરવું પડે? 100 વડે ભાગાકાર કરવો પડે. આ વસ્તુ તમે નાનપણથી કરતા આવો છો, તમે કરો જ છો, બરાબર? આ વસ્તુ છે તમે નાનપણથી ફોલો કરો જ છો. જો ધારો કે હું તમને એવું કહું કે x ના 25%, તો તમે શું કરો? આવું કરો, x ગુણ્યા 25 છેદમાં 100, આવું કરો છો ને? ટકાવારી નિશાની દૂર કરવા માટે તમે શું કરો છો? તો જે સંખ્યા લખી હોય એ લખો છો, પણ એને 100 વડે ભાગો છો. તો એ 100 વડે શું કામ ભાગો છો? કારણ કે અહીંયા એક્સ છે એ સંખ્યા છે, આ 25 છે એ ટકા છે, ટકા નો ચાલે. તો તમે શું કરો છો? આ પ્રોસેસ કરો છો કે ટકાવારી આપેલી છે એને તમે સંખ્યામાં ફેરવો છો, અને સંખ્યામાં ફેરવવા માટે એટલા માટે તમે એને 100 વડે ભાગો છો. આવું તમે દર વખતે કરો છો. તમને કોઈ સંખ્યા આપવામાં આવે કે 780 ના 20%, એટલે તમે આવું કરો, 780 ગુણ્યા 20 છેદમાં 100. તો છેદમાં 100 શું કામ કરો છો? એ એટલા માટે કરો છો કે આ 20 છે ટકા છે, ટકાને તમારે સામાન્ય સંખ્યામાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાગવું પડે, જે અહીંયા મેં તમને લખીને આપેલું. સાથે સાથે જ્યારે તમને કોઈ સંખ્યા આપ્યો એને ટકાવારીમાં કન્વર્ટ કરવાનું કે, તો તમારે 100 વડે ગુણાકાર કરવો પડે. હું એ તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું. ધારો કે આ બધાને ખબર જ હોય, 1 ના 2 એટલે કે 0.5, આ કેટલા ટકા કહેવાય? ચાલો આનો જવાબ આપો ઝડપથી કમેન્ટ સેક્શન ની અંદર. 1 ના 2 એટલે કે 0.5 એ કેટલા ટકા કહેવાય? 1 ના 2 બરાબર ખાલી જગ્યા 1%, કેટલા ટકા થાય? કયો તો મને જવાબ આપો તો ઝડપથી. 1 ના 2 એટલે કે 0.5 છે એ કેટલા ટકા કહેવાય? જેમને જવાબ આવડતો હોય, કે નો આવડતો હોય કમેન્ટમાં લખજો, પણ લગભગ બધાને આવડે છે એવું લાગે છે, કારણ કે બધા સાચો જવાબ આપે છે. સરસ. 1 ના 2 એટલે 50% થાય. કેટલા ટકા થાય? 50% થાય. પરંતુ એ કઈ રીતે થાય ધ્યાનથી સમજો. 1 ના 2 છે એ સંખ્યા છે, મારે એને ટકામાં ફેરવવું છે. ટકામાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે 100 વડે ગુણાકાર કરવો પડે. 50 દૂ 100, તો કેટલા ટકા આવે? 50% આવે. ચાલો એટલું ક્લિયર છે. કહેવાનો મતલબ એટલો છે, આ બે વસ્તુ ખાસ તમને યાદ હોવી જોઈએ, અથવા તો યાદ રાખવાની જરૂર નથી, સમજ્યા હોય તો આમનામે ખબર હોય જ બધાને, કે જ્યારે કોઈ ટકાવારી હોય ને તમે સંખ્યામાં ફેરવો, ટૂંકમાં ટકાવારીની નિશાની હોય એને દૂર કરવી હોય તો 100 વડે ભાગો એટલે દૂર થઈ જાય. ટકાવારીની નિશાની આપેલી હોય એને દૂર કરવી હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે. અને ટકાવારીની નિશાની હોય જ નહીં, એટલે કે ખાલી સાદી સંખ્યા હોય એને મારે ટકાવારીમાં ફેરવવી હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે. ચાલો, તો હવે આપણે આના આધારિત જે કાંઈ પણ પ્રશ્નો છે એને એક એક કરીને આપણે જોવાનો પ્રયત્ન કરશું અને ગણવાનો પ્રયત્ન કરશું. ઘણા બધા નોર્મલ એક્ઝામ્પલ છે, ઘણા બધા અમુક પરીક્ષાઓમાં, અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા સવાલો પણ છે. તો એક એક કરીને શરૂઆત કરીએ છીએ. ચાલો, સૌથી પહેલો જ સવાલ તમારી પાસે છે, સ્ક્રીન ઉપર છે, કે 4 ના 5 એટલે કેટલા ટકા થાય? હું ઓપ્શન નહીં આપું, તમારે ડાયરેક્ટ જવાબ આપવાનો છે. 4 ના 5 એટલે એક સંખ્યા છે, સંખ્યાને મારે ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડે? સંખ્યાને ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે 100 વડે ગુણાકાર કરવો પડે. કેટલા વડે ગુણાકાર કરવો પડે? 100 વડે ગુણાકાર કરવો પડે. તો આનો જવાબ તમારે મને આપવાનો છે કમેન્ટ સેક્શનની અંદર.
આ કોન્સ્ટેબલની એક્ઝામમાં કામ આવે, હા આ બધી જ એક્ઝામમાં કામ આવશે, આ યુનિવર્સલ છે. જે હું ચેપ્ટર ભણાવું છું ને તમને બધી જગ્યાએ કામ લાગશે, જ્યાં જ્યાં ગણિત પૂછાશે ત્યાં ત્યાં આ વસ્તુ પૂછાશે. સરસ, દિનેશભાઈએ જવાબ ઝડપથી જવાબ આપ્યો છે, ખૂબ સરસ. બાકીના મિત્રોએ પણ જવાબ આપવાનું છે. ચાલો ઓપ્શન આપી દઉં, ચાલો ઓપ્શન પણ તમને આપી દઉં છું. 125%, 80%, 40% કે 50%, કેટલા ટકા આવશે? સંખ્યા તમને શું આપી છે? 4/5, તો ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના. 20 × 5 = 100 અને 20 × 4 = 80, એટલે સાહેબ 80% થાય. કેટલા ટકા થાય? 80% થાય. ચાલો ક્લિયર છે? યસ, સરસ. 80% છે આનો જવાબ આવશે. બરાબર, સિમ્પલ સવાલ હતો. શું કરવાનું કીધું તું તમને? એવું કીધું 4/5 એટલે કેટલા ટકા થાય? 4/5 એટલે એક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા છે, તો એને મારે ટકાવારીમાં ફેરવવું હોય તો ખાલી 100 વડે ભાગ ગુણી નાખવાનું એટલે ટકાવારીમાં કન્વર્ટ થઈ જાય. ચાલો, તો અહીંયા આગળ ઓપ્શન બી છે તમારો સાચો જવાબ આવશે, 80%. ચાલો, એક ટકાના અડધાને કેવી રીતે લખાય? જો સરસ મજાનો પ્રશ્ન છે. 1% એના પાછા અડધા, એને કેવી રીતે લખાય? ચલો, ઓપ્શન તમારી પાસે છે સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો. સૌથી પહેલા તો અહીંયા ટકાવારીની નિશાની આપી છે. બીજી વસ્તુ, 1 નું અડધું કેટલું થાય? તો કે 0.5 થાય. 1 નું અડધું કેટલું થાય? 0.5 થાય. 0.5% છે. ટકાની નિશાની જવા દેવી હોય એટલે કે ટકાને સંખ્યામાં ફેરવવું હોય તો શું કરવું પડે? શું કરવું પડે? 100 વડે ભાગાકાર કરવો પડે. આપણે પહેલા જ વાત થઈ, તો આમાંથી કયો જવાબ આવશે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે. આમ સહેલો છે પણ આમ અઘરો છે. દેખાવમાં સહેલો લાગશે. જો જીપીએસસીમાં હમણાં જ તે 2017ની જે પરીક્ષા હતી એની અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે. શું આવશે આનો જવાબ? ચાલો, ઘણા બધા મિત્રો કન્ફ્યુઝનમાં પડી ગયા છે. ઘણા બધા એ જવાબ મને એવું લાગે છે કે ખોટો છે આમાં. હવે જો મિત્રો, મેં તમને શું કીધું? 1% અડધા કરવાના છે. 1% અડધા કરવાના છે એટલે આવી રીતે થાય. સૌથી પહેલા તો 1 નું અડધું શું થાય? આવું થાય 1/2. 1 નું અડધું તો 1/2 થાય, બરાબર. અને ટકાવારી છે તો 100, તો 1/200 આવો જવાબ આવે. 1/2 કેટલા આવે? 200. હવે આનો ભાગાકાર તમારે કરવો પડે. ભાગાકાર કરવા માટે તમારે અહીંયા ગુણ્યા 3 મીંડા કરવા પડે અને નીચે 3 મીંડા કરવા પડે. આવું કરી શકાય, બરાબર. મીંડા મીંડા અહીંયા ઉડી ગયા. 2 × 5 = 10, તો 5/1000 એટલે કે 0.005. અથવા તો આ રીતે આ સૌથી સિમ્પલ રીત મેં તમને કીધી કે 1 નું અડધું થાય અડધું 0.5. 1 નું અડધું શું થાય? 0.5. હવે ટકાવારી છે અને મારે સંખ્યામાં ફેરવવી હોય તો 100 વડે ભાગવાનું. તો 100 માં કેટલા મીંડા છે? 2 મીંડા. તો અહીંયા પોઈન્ટ જે છે એ 2 મીંડા ખસેડાશે. કેટલા મીંડા? 2 મીંડા. તો 1 મીંડું અહીંયા અને હજી એક અહીંયા, અહીંયા છે નહીં, અહીંયા મીંડું આવી જશે. તો અહીંયા આગળ પોઈન્ટ આવી જશે. જે પોઈન્ટ અહીંયા હતો એ 2 પોઈન્ટ ખસેડાશે, 2 આંકડા ખસેડાશે. શું કામ 2 આંકડા ખસેડાશે? 2 મીંડા ખસેડાશે. કારણ કે 100 છે એટલે. ધારો કે 10 હોત ને તો 1 આંકડો જ ખસેડવાનો હતો. ધારો કે 1000 હોય તો 3 આંકડા ખસેડવાના. 100 મીંડા હોય એટલા આંકડા ખસેડવા પડે. એટલે કે મિત્રો અહીંયા આગળ જવાબ છે 0.005 આવશે. શું આવશે જવાબ? 0.005. જો દેખાવમાં સાવ સહેલો લાગે પણ પરીક્ષામાં પૂછાય ને ત્યારે આપણે ખોટો ટીક કરીને આવીએ એવો પ્રશ્ન હતો, બરાબર. દેખાવમાં સહેલો લાગે પરીક્ષામાં આવે ને ત્યારે ભૂલથી ખોટો ટીક થઈ જાય. ચાલો ક્લિયર છે, આગળ વધીએ. બરાબર, બી ઓપ્શન 0.005 આવો એનો જવાબ આવશે. ચાલો, 1/8 એટલે કેટલા ટકા થાય? ચાલો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. 1/8 એટલે કેટલા ટકા થાય? આજે જીસેટ નો લાઈવ લેક્ચર છે. હા, જીસેટ નો લાઈવ લેક્ચર એપ્લિકેશનમાં છે. આજે 10:15, 10:30 ની વચ્ચે સ્ટાર્ટ થશે, જેની અંદર
તમને પેપર સોલ્યુશન છે એ તમને કરાવવામાં આવશે. એકના છેદમાં આઠ કીધું, તો આ તો સંખ્યા છે, એને મારે ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 100 વડે ગુણવું પડે. અને અડધા કરો તો 4, અને અડધા કરો તો 50, અને અડધા કરો તો 25, અને અડધા કરો તો 2. એટલે કે જવાબ આવે 25 ના છેદમાં 2. હવે સાહેબ 25 ના અડધા કેટલા થાય? 25 ના અડધા 12.5 થાય. કેટલા થાય? 12.5 થાય, એટલે કે 12.5 જવાબ આવે. શું જવાબ આવશે? 12.5 જવાબ આવશે. સાવ સરળ પ્રશ્ન હતો, તમને સંખ્યા આપી દે, પૂછ્યું હતું કે કેટલી ટકાવારી થાય, ટકાવારીમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવાનું, સંખ્યામાં ફેરવવું હોય તો 100 વડે ભાગવાનું, આપણે પેલા જોઈ ગયા. એટલે આનો જવાબ શું આવશે? 12.5, એટલે કે 12.5% આવશે. અને જે લોકો ટકાવારી મારી પાસે ભણ્યા હોય એને આવું ગણવું ન પડે, એને ખબર જ હોય કે 1 ના છેદમાં 8 એટલે 12.5% જ થાય, 1 ના છેદમાં 4 એટલે 25% જ થાય, 1 ના છેદમાં 6 એટલે 16.66% જ થાય, 1 ના છેદમાં 11 એટલે 9.09% જ થાય. આવું ખબર હોય બરાબર, અને હમણાં તમને પણ ખબર પડશે, હું હમણાં શીખવાડી. ક્લિયર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, તમને જવાબ છે શું આવશે? 12.5. ચાલો 0.32 એ કેટલા ટકા થાય? ઓપ્શન તમને અહીંયા આપી દીધા છે ભૂલથી, બરાબર આ ઓપ્શન આપી દીધા છે. સવાલ અહીંયા સુધી જ છે કે 0.32 એટલે કેટલા ટકા થાય. સંખ્યા છે ને તમારે ટકાવારીમાં ફેરવવાનું છે, 0.32 ટકાવારીમાં ફેરવવું છે તો 100 વડે ગુણવાનું. હવે આને 100 વડે ગુણો ને, તો હમણાં આપણે શું કર્યું હતું? પોઈન્ટ ડાબી બાજુ ખસેડ્યા હતા. શું કામ? છેદમાં 100 હતા એટલે. તો ગુણાકારમાં 100 હોય તો ડાબી બાજુ નહીં, જમણી બાજુ ખસેડવાના. કેટલા? તો કે 2 આંકડા. તો અહીંયા પોઈન્ટ ઓલરેડી છે, તો 1 અને 2, એટલે હવે પોઈન્ટ અહીંયા આવી જશે, એટલે કે તમારો જવાબ આવશે 32.0, એટલે કે 32 જવાબ આવશે, બરાબર. કારણ કે પછી કઈ છેદ નહીં એટલા માટે. તો આનો જવાબ શું આવશે? 32 જવાબ આવશે. શું કરવાનું છે? તમને એક સંખ્યા આપી છે, તમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, વોટ્સએપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની, એપ્લિકેશનની બધી લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી. ચાલો, તો આનો જવાબ 32 આવશે. શું આવશે? 32. નોર્મલ ક્વેશ્ચન છે. ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. 28% એટલે કે 28 ના છેદમાં 100. ચાલો, આનો જવાબ મારે વિધાઉટ ઓપ્શન જોઈએ છે, મારે આ વિધાઉટ ઓપ્શન જોઈએ છે. ચાલો આનો જવાબ મને આપો, શું આવશે? 28% એટલે કેટલા થાય? આનો જવાબ મારે વિધાઉટ ઓપ્શન જોઈએ છે. સરસ, મોહિતભાઈ જાનીએ જવાબ આપ્યો છે, ખૂબ સરસ. ચલો સરસ, જેટલા મિત્રોને આવડે એને જવાબ લખવાનું છે. ચલો રીતિક, ચલો રીતિક રોશન પણ આપણા વિડીયો જોવે છે અને કમેન્ટ સાચી કરે છે, સરસ. ચલો દિનેશભાઈ જેપાલ, એમણે પણ કમેન્ટ સાચી કરી છે. પટેલ રીટા, યસ સાચો જવાબ છે, સરસ. નીલુ મહેતા, ગુડ. આરતી સોનારા, બધા મિત્રો બધાનો જવાબ સાચો જ આવે છે, એટલે હું કહી દઉં તમને જવાબ શું આવશે. છેદમાં 100 છે, એટલે કે 2 મીંડા છે. ડાબી બાજુ પોઈન્ટ ખસેડશું 1 અને 2, એટલે કે 0.28 જવાબ આવશે. સીધું સિમ્પલ ને સચોટ છે 0.28. ઘણા છે ને કમેન્ટ લખવામાં મૂંઝાતા હોય કે હું લખીશ ને ખોટું પડશે, તો કઈ ફાંસીની સજા નથી, બરાબર. કદાચ ખોટું પડે તો પડી જાય, મૂંઝાવાની એમાં કોઈ જરૂર નથી, બરાબર. લખશો તો તમારો કોન્ફિડન્સ છે એ વધશે. ઘણા છે શરમાતા હોય કે હું લખીશ તો ખોટો પડશે, તો ઓપ્શન તો આપ્યા નથી. જો ઓપ્શન આપ્યો ને તો હજી ગપ્પા મારતા ફાવે, પણ આ સાવ સિમ્પલ પ્રશ્ન હતો અને ઓપ્શન તમને હવે આપેલા છે, તમે જોઈ શકો છો. ઓપ્શન સી આનો જવાબ આવશે, એટલે કે 0.28 આનો સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર છે? 0.28 છે આનો સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર છે? નાનકડી જાહેરાત છે, જે લોકો આખું ગણિત રીઝનિંગ છે એ મારી પાસે ભણવા માંગતા હોય તો સીસી નો કોર્સ છે, આપણી એપ્લિકેશન છે જે કાઝીસર ઓનલાઈન કોચિંગ, એના ઉપરથી તમે જોઈન કરી શકો છો. ઘણા બધા અઢળક પ્રશ્નોનું સોલ્યુશન તમને આમાં લાઈવ અને રેકોર્ડેડ સ્વરૂપે કરાવવામાં આવશે, જેથી કરીને તમારી તૈયારી સારામાં સારી થઈ શકે. માહિતી બધી આપેલી છે અને તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે. અહીંયા જેટલી લખી છે એટલી તો છે જ, જે ન લખ્યો એ પણ પરીક્ષા તમારે સમજી લેવાની, બરાબર. અત્યારે ધારો કે જીસેટ અહીંયા નથી લખ્યું, પણ જીસેટમાં ઉપયોગી છે જ તે. અને અત્યારે ઘણા બધા મિત્રો અમારા જીસેટ વાળા પણ જોવે છે, જે અમારા એપ્લિકેશન યુઝર છે, બરાબર. એટલે આ બધી એક્ઝામ માટે ગણિત રીઝનિંગ એવો વિષય છે, બધી જગ્યાએ કામ લાગે.
તો તમને કન્ટેન્ટ ગમતો હોય તો તમે આ કોર્સ ખરીદી શકો છો. ટૂંક સમયમાં જ તે શરૂ થવાનો છે, તો તમને લાઈવ લેક્ચરનો પણ લાભ મળશે અને રેકોર્ડેડનો પણ લાભ મળશે. ચાલો, અને બીજી એક ખાસ જાહેરાત છે કે સીટેટની ઓનલાઈન બેચ, જે લોકો શિક્ષકની તૈયારી કરે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જવાહર નવોદય જેવી સ્કૂલની અંદર જે સીબીએસઈ બોર્ડમાં શિક્ષક બનવા માગતા હોય, તો એ લોકો સીટેટની એક્ઝામ આપી શકે છે. અને સીટેટની એક્ઝામ આજે લગભગ એનો લાસ્ટ ડે હતો એક્ઝામ ફોર્મ માટેનો, તો એનો કોર્સ આપણે કરાવીએ છીએ, જેની ફી 2499 રૂપિયા છે. આખો કોર્સથી તમને વ્યવસ્થિત કરાવવામાં આવે છે. અને બીજો એક કોર્સ છે, સીટેટનો જ છે, પણ એ ફક્ત મનોવિજ્ઞાનનો છે, જે હિન્દી ભાષામાં તમને શીખવાડવામાં આવશે, જેની ફીસ 999 રૂપિયા છે. બાકી ડિટેલ બધી સેમ જ છે. જે એક કોર્સમાં તમે કોઈ પણ કોર્સમાં જોડાવો તો અહીંયાથી તમને વિડીયો લેક્ચર મળે છે, લાઈવ લેક્ચર્સ મળે છે, પીડીએફ મટીરિયલ મળે છે, ટેસ્ટ મળે છે, આ બધું રેગ્યુલર હોય જ છે બધા જ કોર્સની અંદર. ચાલો, અને ખાસ જે આપણે તમે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો એ શેનો ભાગ છે, આનો ભાગ છે સીસી ફ્રી સિરીઝ, જે યુટ્યુબ ઉપર ચાલે છે. ઓલમોસ્ટ ડેઇલી જ્યારે પણ સમય મળે ઓલમોસ્ટ ડેઇલી આપણે યુટ્યુબ ઉપર 8:30 વાગે લાઈવ આવીએ છીએ. તેના માટે સીસીઈના લેક્ચર માટે અથવા તો જીસીઆરટી એનસીઆરટીના લેક્ચર માટે, કે જે આવતા સમયની અંદર તમારે બહુ મેજર રોલ પ્લે કરવાનો છે, તમારે કોઈ પણ પરીક્ષા પાસ કરવી હશે, ક્લાસ 3 કે ક્લાસ 1-2, એની અંદર આ બંનેનો મેઇન ઉપયોગ આવવાનો છે. તો એના માટે આપણે રેગ્યુલર પોસિબલ હોય એટલા લેક્ચર્સ લાવીએ છીએ યુટ્યુબમાં તમારા માટે. તો ખાસ આ સિરીઝ જોજો, અને જો તમને લાગતું હોય તો એને શેર પણ કરજો. અને રીઝનિંગનો જે કોર્સ છે આપણે સંપૂર્ણ ફ્રી રાખેલો છે આપણી એપ્લિકેશનમાં, તો તમે કાજીસર ઓનલાઈન કોચિંગ એપ જો ડાઉનલોડ કરશો તો એની અંદર રીઝનિંગનો જે આખો કોર્સ છે, જે રીઝનિંગનો સંપૂર્ણ કોર્સ, જેમાં તમને ઘડિયાળ, કેલેન્ડર, લોહીના સંબંધો, દિશાંતર, શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, બેઠક વ્યવસ્થા, પ્રમાણની તુલના, ક્રમ કસોટી, આવું બધું ફ્રીમાં વિડીયોઝ આપેલા છે. ઘર બેઠા તમે આખું રીઝનિંગ છે એ તમારી જે, તો કે આમાં કોન્સ્ટેબલનું કીધું હતું, જો અત્યારે લખ્યું છે કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે આવી શકે અંદાજે, ટૂંક સમયમાં જાહેરાત થઈ જશે. તો આવા બધી એક્ઝામ માટે આ રીઝનિંગનો કોર્સ ખૂબ જ મહત્વનો છે. તો ઘર બેઠાની તૈયારી તમે ફ્રી ઓફ કોસ્ટ કરી શકો, કોઈ પૈસા નથી આપવાના, ખાલી કાજીસર ઓનલાઈન કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કરશો એટલે એની અંદર ફ્રી કોર્સ લખ્યું છે, ફ્રી કોર્સમાં જશો તો રીઝનિંગનો કોર્સ હાલમાં અવેલેબલ છે. એવી રીતે ઘણા બધા બીજા પણ ફ્રી કોર્સ અમે મૂકવાના છીએ સમયાંતરે. તો હવે આપણે એક નાનકડી વાત કરવી છે, પછી આપણે સવાલ તરફ આગળ વધશું. પછી છે અહીંયા આગળ સવાલ તરફ છે આગળ વધ. ચાલો, હવે મારે તમને થોડીક વાત કરવી છે ટકાવારી અને એને રિલેટેડ સંખ્યાની. ધારો કે હું એવું કહું છું કે કોઈ સંખ્યા છે ઈ 1 છે, ધ્યાનથી સમજો મિત્રો, તો એની ટકાવારી તમે જોવા જાઓ તો કોઈ એક સંખ્યા પૂરેપૂરી હોય તો ઈ 100% થાય, કોઈ એક સંખ્યા પૂરેપૂરી હોય તો ઈ 100% થાય. હું તમને ખાલી એક નાનકડું ઉદાહરણ આપું કે ધારો કે આપણે એક પિઝા મગાવ્યો હોય અને હું ખાવા વાળો એકલો જ હોય, એક પિઝા મગાવ્યો છે, ખાવા વાળો હું એકલો જ છું, એક જ વ્યક્તિ છું, તો મારા ભાગમાં શું આવશે? પૂરેપૂરો પિઝા મારો જ છે, બરાબર. તો આ પિઝાનો એક એક સ્લાઈસ છે, એક એક એનો જે પાર્ટ છે એ મને ખાવા માટે મળશે, એટલે 100 એ 100% પિઝા છે એ હું ખાઈશ. પરંતુ પિઝા ઓર્ડર કર્યો છે એક અને ખાવા વાળા 2 જણા છે. પિઝા ઓર્ડર કર્યો છે એક ને ખાવા વાળા 2 જણા છે, તો મારા હાથમાં કેટલા ટકા પિઝા આવશે? ચાલો, મારે તમારી પાસેથી જવાબ જોઈએ. પિઝા એક ઓર્ડર કર્યો છે, અમે 2 જણા ખાવા વાળા છીએ, તો મારા હાથમાં કેટલા ટકા પિઝા આવશે? એક પિઝા છે જેના 2 ભાગ કરવાના છે, ઇમરાનભાઈ ઘાંચી એવું કહે છે. ગુડ આફ્ટરનૂન સર, ગુડ આફ્ટરનૂન. નીલુ મહેતા છે એ 50% કહે છે, એક ભાઈ જવાબ આપે છે, સોરી એક જવાબ આવ્યો છે 50%. સીધી વસ્તુ છે, એક પિઝાના 2 કટકા કરો તો 2 ને 50-50% મળે, એટલે કે અડધું અડધું ખાવા મળે, બરાબર. તો 1/2 એટલે કેટલા ટકા થશે? 50% થશે. ચાલો હજી આગળ વધીએ. ધારો કે એક પિઝાના 3 કટકા કરીએ તો દરેકના ભાગે કેટલા આવે? તો કે 100% આખો પિઝા હોય એના 3 ભાગ કરીએ તો કેટલા ટકા આવે? કેટલા ટકા આવશે? ચાલો આનો જવાબ આપો. 3 ભાગ કરીએ તો સાહેબ 33.33% આવે. એવી જ રીતે 4 ભાગ કરીએ તો 4 ને કેટલું કેટલું મળશે? આવું કેટલું કેટલું મળશે? ચાલો
એક પિઝા છે એના ચાર ભાગ કરીએ, 100% નો આખો પિઝા છે એના ચાર ભાગ કરીએ તો મારા ભાગે કેટલા આવશે? ચાલો કમેન્ટ ની અંદર લખવાનું છે, 100% નો આખો પિઝા છે એના હું ચાર સરખા ભાગ કરું છું તો મારા ભાગે કેટલો પિઝા આવશે? જો 100% છે એનો ચોથો ભાગ થાય, સીધી વસ્તુ છે, ચારે ને સરખું જ આપવાનું હોય પછી, બરાબર, તો એ કેટલા ટકા આવશે? 25%. એવી જ રીતે પાંચ ભાગ કરું તો 20% આવશે, 6 ભાગ કરું તો 16.66% આવશે, 7 ભાગ કરું તો 14.28% આવશે, 8 ભાગ કરું તો 12.5% આવશે, એટલે કે 12.5% આવશે, 9 ભાગ કરું તો 11.11% આવશે, 10 ભાગ કરું તો 10% આવશે, અને 11 ભાગ કરું તો આટલું બધું આગળ જવાની જરૂર નથી, બરાબર, અહીંયા સુધી ઓકે છે, બાકી 9.09% આવશે. અહીંયા સુધી આવડતું હોય તો આમાંથી તમારા ઘણા બધા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે. ચલો એક ભાઈ એવું લખે છે કે કોઈને બફરિંગ થાય છે. ચલો મારો વિડીયો ક્લિયર દેખાય છે કે કેમ? ઝડપથી જે લોકો દેખાતો હોય એ ઓકે લખજો કે ઓકે છે વિડીયો, પ્રોબ્લેમ હોય તો એ કહી દો. વિડીયો મારો ક્લિયર દેખાય છે કે કેમ? આટલી વસ્તુ છે એ મેથડ તમને આવડતી હોય તો જો, આનો એક જાદુ છે હમણાં તમને બતાવું છું. યસ ક્લિયર, ઓકે, આનો એક જાદુ છે એ તમને હમણાં બતાવું છું, આગળ તમને જોવા મળશે. ચાલો ક્લિયર છે, તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે અહીંયા આગળ આપણને સવાલ આપ્યો છે, હવે અહીંયા રકમ માં એક તો પેલા ભૂલ છે, અહીંયા 16.23% છે, બરાબર, રકમ શું આપ્યું છે ધ્યાનથી વાંચો. જ્યારે ખાનના ભાવમાં 16.23% નો ઘટાડો થાય ત્યારે ગૃહિણી તેના વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ જેથી પૂર્વ બજેટ યથાવત રહે? હવે સાદો એક્ઝામ્પલ હું તમને સમજાવું, આ શું કહેવા માંગે છે, ખાંડની ભાવ ઘટી ગયો છે, કેટલા ટકા ઘટી ગયો છે? 16.23%. હવે સમજો, પેલા 100 રૂપિયાની ખાંડ હતી અને તમે 200 રૂપિયા લઈને જતા હતા, 100 રૂપિયાની ખાંડ હતી તમે 200 રૂપિયા લઈને જતા હતા તો તમને 2 કિલો ખાંડ મળતી, હવે 200 રૂપિયા જ લઈને જવાના છે પણ ખાંડનો ભાવ ઘટી ગયો, ખાંડ 50 રૂપિયાની થઈ ગઈ. પેલા જે ખાંડ 100 રૂપિયાની હતી હવે 50 રૂપિયાની થઈ ગઈ, તો 200 રૂપિયામાં પેલા 2 મળતી હતી એની બદલે હવે 4 કિલો મળશે, કારણ કે પેલા 100 રૂપિયા ભાવ હતો હવે 50 રૂપિયા થઈ ગયો. ટૂંકમાં વસ્તુના ભાવમાં ઘટાડો થાય તો સામે આપણને વપરાશમાં વધારો મળે, વધારે વસ્તુ મળે ને, વસ્તુ સસ્તી થઈ જાય તો વધારે મળે, મોંઘી થઈ હોત તો ઓછી મળે. ધારો કે ખાંડ છે 125 રૂપિયાની થઈ ગયો 100ની બદલે, તો 2 કિલો ન મળે પૂરી, 2 કિલો કરતા ઓછી મળે, વસ્તુ સમજાય છે? તો સીધી વસ્તુ છે કે એક બાજુ જો વસ્તુમાં કાંઈક ભાવમાં વધારો થાય તો સામે ઘટાડો થાય, અને એક બાજુ જો ઘટાડો થાય તો સામે વધારો થાય. અને આ લેવલના જે પ્રશ્નો છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે, અને એટલા માટે મેં તમને આ જે ટેબલ લખાયું છે ને, મેં અહીંયા લખ્યું છે ને જે ટેબલ, એ એટલા માટે મેં લખેલું, બરાબર, આ ટેબલ એટલા માટે લખ્યું છે. આ ટેબલ છે એ જો તમને આવડતું હશે તો આ પ્રશ્નનો જવાબ તમે બહુ સીધી રીતે આપી શકશો. કઈ રીતે? ધ્યાનથી સમજો. સૌથી પહેલા તમને રકમમાં કીધું હશે કેટલા ટકા, તો અહીંયા આપેલું હતું યાદ કરો, 16.23%, અને વધારો થાય છે કે ઘટાડો? તો કે ઘટાડો થાય છે. આમાં બે જ વસ્તુ હોય, કાં વધારો થતો હોય કાં ઘટાડો થતો હોય. તો દેશી વસ્તુમાં હું તમને એટલું કહી શકું કે જ્યારે કાંઈ કિંમતમાં વધારો થાય, વધારો એટલે શું થાય? તો કે સરવાળો થાય, અને ઘટાડો એટલે શું થાય? તો કે બાદબાકી થાય. વધારો એટલે શું થાય? સરવાળો થાય, અને ઘટાડો એટલે શું થાય? બાદબાકી થાય. કોની થાય? સમજો, 16.23% એટલે 1/6 કહેવાય, કહેવાય, હા કહેવાય, હમણાં જ આપણે જોયું હતું તો અહીંયા લખ્યું છે કે 16.66, તો 16.23% એટલે શું? તો કે 1/6. હવે ધ્યાનથી સમજો, આટલી ટકાનો ઘટાડો થયો છે, ઘટાડો એટલે બાદબાકી કરવાની, કોની? આ બેની. 6 માંથી 1 જગ્યાએ કેટલા વધે? 5. તો જે પણ બાદબાકી આવશે કે સરવાળો આવશે આપણે ક્યાં લખશું? નીચે લખશું, છેદમાં લખશું. તો છેદમાં શું આવશે? અહીંયા આગળ 5 આવશે. છેદમાં શું આવશે? અહીંયા આગળ
પાંચ આવશે. શું કામ? છ માંથી એક જાય એટલે પાંચ. અને આ મેથડમાં અંશને કઈ હલાવવાનો થતો નથી. તો આ તમારો જવાબ આવી ગયો. આ તમારો શું આવી ગયો મિત્રો? જવાબ આવી ગયો. એટલે કે એકના છેદમાં પાંચ તમારો જવાબ છે. અને એકના છેદમાં પાંચ એટલે કેટલા ટકા થાય? મેં તમને લખાવી દીધા છે. કેટલા ટકા થાય? વીસ ટકા. કેટલા ટકા થાય? વીસ ટકા. બરાબર. તો આ વસ્તુ તમને બહુ ક્લિયર કટ હોવી જોઈએ. આ એક થી દસ સુધી તમને મોઢે આવડવું જોઈએ કે કોઈ વસ્તુ એક હોય તો સો ટકા થાય, અડધું હોય તો પચાસ ટકા થાય, ત્રીજો ભાગ હોય તો 33.33% થાય, ચોથો ભાગ હોય તો 25% થાય, પાંચમો ભાગ હોય તો 20% થાય, છઠ્ઠો ભાગ હોય તો 16.66% થાય, સાતમો ભાગ હોય તો 14.28%, આઠમો ભાગ હોય તો 12.5%, નવમો ભાગ હોય તો 11.11%, દસમો ભાગ હોય તો 10% અને 11મો ભાગ હોય તો 9.09%. આ મોઢે આવડતો ને તો કેટલા દાખલા સોલ્વ થઈ જશે હમણાં જોજો. તમે બધા દાખલા લીધા છે આ પ્રકારના, જેથી કરીને તમને ક્લિયર થાય કે કેવું પૂછાય તો આપણને કઈ રીતે જવાબ આપવો જોઈએ. ચાલો તો હવે આપણે આનો જવાબ આપી દો. ચાલો તો ઝડપથી 16.23% ઘટાડો કીધો. 16.23% એટલે એકના છેદમાં છ ઘટાડો કીધો એટલે બાદ બાકી છ માંથી એક જાય તો પાંચ, એકના છેદમાં પાંચ એટલે 20% જવાબ આવે. એટલે કે અહીંયા આગળ ઓપ્શન ડી છે તમારો સાચો જવાબ આવશે. શું જવાબ આવશે? ઓપ્શન ડી છે તમારો સાચો જવાબ આવશે. આવા બીજા એક્ઝામ્પલ છે એને હવે જોઈએ. બરાબર. આનો જવાબ છે તમારો કેટલો આવશે? 20% આવશે. બરાબર. અહીંયા ભૂલ છે, આનો જવાબ 20% આવશે. ચાલો જો સેમ એક્ઝામ્પલ પૂછવાનો છે કે ભાઈ પેટ્રોલના ભાવમાં 20% વધારો થયો. હવે સૌથી પહેલા મને એમ કહો 20% એટલે કેટલા? તો કે એકના છેદમાં પાંચ. વધારો કીધું, ટકાની બાજુમાં શું કીધું? વધારો. વધારો એટલે શું થાય? સરવાળો થાય. સરવાળો થાય કોનો? પાંચનો અને એકનો. તો સવાલ ધ્યાનથી વાંચો. બજેટમાં કોઈ ફેરફાર ન કરવો હોય તો પેટ્રોલના વપરાશમાં કેટલો ઘટાડો કરવો જોઈએ? તો એ કરવો ઘટાડો જ પડે. ભાવ વધી જાય તો તમારે ઘટાડો જ કરવો પડે, કારણ કે તમારી પાસે પૈસા વધ્યા ન હોય. બરાબર. તો હવે આનો જવાબ શું આવશે? ચાલો ઝડપથી તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે, હું નહીં કહું. ચાલો સૌથી પહેલા 20% અને એની સાથે આપ્યો છે વધારો. વધારો એટલે સરવાળો. કોનો કોનો? પાંચનો ને એકનો. તો પાંચ ને એક છ થાય. પાંચ ને એક કેટલા થાય? છ થાય. એટલે કે જવાબ આવે એકના છેદમાં છ. ને એકના છેદમાં છ એટલે કેટલા થાય? હમણાં જ આપણે જોયું એકના છેદમાં છ એટલે કેટલા થાય. હવે જો મિત્રો 25% એટલે એકના છેદમાં પાંચ, સોરી 20% એટલે એકના છેદમાં પાંચ થાય. વધારો કીધો તો વધારો એટલે સરવાળો કરવાનો. કોનો કરવાનો? આ બે નો. તો આ બે નો સરવાળો કેટલો થાય? પાંચ ને એક છ થાય. તો સરવાળો કરો કે બાદ બાકી કરો એને લખવાનું ક્યાં? છેદમાં લખવાનું. તો પાંચ ને એક છ, છ ને ક્યાં લખવાનું? છેદમાં. અને અંશ હંમેશા અટલ રહેશે, કોઈ ચેન્જીસ નહીં થાય. અંશ એક છે તો એક જ રહેશે. તો જવાબ આવે તમારો એકના છેદમાં છ. સાવ સિમ્પલ સ્વીટ મેથડ છે, ડાયરેક્ટ જવાબ મળી જશે. એકના છેદમાં છ એટલે કેટલા થાય? તો કે 16.23% થાય. અથવા તો આને આવું પણ કહેવાય 16.66%. આ બંને એક જ છે. આ બંને નો મતલબ એક જ છે. ક્યારેક 16.66% કે ક્યારેક 16.23%. બરાબર. એટલે કે આનો જવાબ છે મિત્રો શું આવશે? ઓપ્શન સી છે અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો સરસ મજાનો સેમ પ્રશ્ન છે. 25% વધારો કીધો છે. તો 25% એટલે કેટલા થાય? તો કે એકના છેદમાં ચાર થાય. આપણે શીખી ગયા છીએ, ટેબલ આવડતું હોય તો આટલું તો આવડતું જોઈએ આપણને. વધારો કીધો એટલે આ બે નો સરવાળો. આ બે નો સરવાળો કેટલો થાય? સરવાળો કેટલો થાય? ચાર ને એક પાંચ, એકના છેદમાં પાંચ. બરાબર. આવી ગયો તમારો જવાબ. આનો શું જવાબ આવશે? ઝડપથી કમેન્ટ સેક્શનની અંદર જવાબ આપી દો. ચાલો ખાંડની કિંમતમાં 25% વધારો થતા ગૃહિણીએ ખાંડની વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી ઘરનું બજેટ જળવાઈ રહે? બજેટ સાચવવાનું છે ઘરનું, ધ્યાન રાખજો. બરાબર. ઉડાડી ન દે. 25% વધારો કીધો. 25% એટલે એકના છેદમાં ચાર થાય. આપણને આવડે છે એકના છેદમાં ચાર થાય. વધારો એટલે સરવાળો કરવાનો, ઘટાડો એટલે બાદ બાકી. બહુ દેશી વસ્તુ છે. વધારો ક્યારે થાય? સરવાળો કરીએ ત્યારે. ઘટાડો ક્યારે થાય? બાદ બાકી કરીએ. ચાલો તો આનો શું જવાબ આવશે? શું આવશે આનો જવાબ? ઝડપથી કમેન્ટ સેક્શનની અંદર લખો. હવે
એકના છેદમાં ચાર હતું, વધારો કીધો તો એટલે સરવાળો કર્યો, તો એક વત્તા ચાર એટલે પાંચ થાય, એવું તો આવડે જ ને, છેદમાં પાંચ લખવાનું, અંશમાં તો જે હતું એનું જ લખવાનું. તો એકના છેદમાં પાંચ એટલે કેટલા ટકા થાય? 20% થાય. એકના છેદમાં પાંચ એટલે કેટલા ટકા થાય? 20% થાય. તો આનો જવાબ કેટલો આવશે? 20%. કેટલા ટકા આવશે? 20%. ચાલો ક્લિયર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો, જો તેના પગાર ફરી હોય એટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે? તમારે એટલું જ વાંચવાનું છે, 10% ને ઘટાડો. 10% એટલે એકના છેદમાં 10 થાય, અને ઘટાડો એટલે શું કરવાનું? બાદ બાકી કરવાની. કોની બાદ બાકી? 10ની ને 1ની. 10માંથી 1 જાય તો કેટલા વધે? 9 વધે. તો અહીંયા જવાબ શું આવશે? એકના છેદમાં 9 આવશે. એકના છેદમાં 9 આવશે. તો એકના છેદમાં 9 એટલે કેટલા થાય? ચાલો આનો શું જવાબ આવશે? 10% ઘટાડો કીધો છે. 10% એટલે એકના છેદમાં 10 થાય. એકના છેદમાં કેટલા થાય? 10 થાય. એકના છેદમાં 10 આપેલું છે, ઘટાડો કીધું તો બાદ બાકી 10ની બદલે 9 આવી જાય. એકના છેદમાં 9, તો આપણે જોઈ ગયા છીએ એકના છેદમાં 9 એટલે 11.11% થાય, અથવા તો એને આવું પણ કહેવાય 11.1%. 11.1%. સીધો જવાબ છે, બરાબર. અને આ બધા જ પ્રશ્નો જે તે પરીક્ષામાં પૂછાયેલા છે. એવું નથી કે મારી રીતે ભણાવું છું કે સારું છે સારું છે, એવું નથી. આવા પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે, બરાબર. એના માટે ખાસ જે મેં ટેબલ તમને કીધું એ ખાસ યાદ રાખજો, એનાથી તમને બહુ ફાયદો થશે. અને એવું નહીં અહીંયા જ છે, બીજી ઘણી બધી જગ્યાએ ફાયદો થશે. એની માટે આખું પ્રોપર તમારે પર્સન્ટેજ અને પ્રોફિટ એન્ડ લોસ એ તમારે વ્યવસ્થિત સમજવું પડે, શીખવું પડે, તો તમને ખ્યાલ આવશે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. અને એવું નથી ખાલી પર્સન્ટેજમાં, તે તમને ટ્રેનના દાખલામાં એ કામ લાગે, કઈ રીતે કામ લાગે, પણ એની માટે એકવાર તમારે ભણવું પડે, એમાંય કામ લાગે, એનાથી શોર્ટકટમાં સીધા જવાબ આવે. એ ટેબલ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ટેબલ. ચાલો તો આનો જવાબ શું આવશે? ઓપ્શન ડી આનો જવાબ આવશે. 11.1%. 11.1% છે આનો સાચો જવાબ. ચલો જુનિયર ક્લાર્ક ગાંધીનગર 2015માં પૂછાયેલો સવાલ છે. હું તમને ઓપ્શન નહીં આપું, તમારે મને જવાબ આપવાનો છે. માહિતીમાં એટલું છે કે 20% અને વધારો થયો છે. ચોખાના ભાવમાં 20% વધારો થતા રમાબેન ચોખાના વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય? ચાલો આનો જવાબ તમારે મને આપવાનો છે તમારી રીતે. ચાલો શું આવશે આનો જવાબ? સૌથી પહેલા તો તમને આપ્યું છે 20%. 20% એટલે કે એકના છેદમાં 5 થાય, અને બાજુમાં આપ્યું છે વધારો. વધારો એટલે સરવાળો, 5 ને 1 6. તો જવાબ આવશે તમારો એકના છેદમાં 6. ચાલો રેસિન ગેમિંગ એવું લખે છે, 20 થી ઓછો આવશે. એક્ઝેક્ટ જવાબ જોઈએ, 16.66 જવાબ આવે. હમણાં જ આપણે જોયું ભાઈ એકના છેદમાં 6 એટલે કેટલા થાય? તો કે 16.66 થાય, અથવા તો એને આવું પણ કહેવાય 16.2/3. શું કહેવાય? 16.2/3, બંને એક જ થાય. આ તમારો સાચો જવાબ છે, આ તમારો સાચો જવાબ છે, 16.66%, અથવા તો 16.2/3. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે જો આની અંદર જે માહિતી આપી છે ને મેં તમને ટેબલમાં આપણે નથી, આ માહિતી 30% નતું અંદર. જો 100% હતું, પછી 50% હતું, પછી 25% હતું, 33.33% હતું, 20% હતું, એ બધા હતા, 30% હતું નહીં. કાંઈ વાંધો નહોતું તો કાંઈ નહીં. 30% એટલે એટલી તો ખબર પડે જ છે, 30 ના છેદમાં 100 થાય. મીંડું કાઢી નાખીએ, 3 ના છેદમાં 10 થાય. ધ્યાનથી સમજો કેટલા થયા, 3 ના છેદમાં 10. શું કીધું છે? વધારો કીધું છે. વધારો એટલે આ બેનો સરવાળો.
તો 10 ના 3 કેટલા થાય? 13 થાય. કેટલા થાય? કેટલા થાય? 10 ને 3 13 થાય. મેં શું કીધું તું? જે કાંઈ સરવાળો કરો કે બાદબાકી કરો એ ક્યાં લખવાનું? છેદમાં લખવાનું. અંશમાં કાંઈ છેડા કરવાના નથી, અંશમાં ચેન્જ કાંઈ નહીં થાય. તો અંશમાં 3 હતો તો 3 જ રહેશે. એટલે આવી ગયો તમારો જવાબ 3 ના છેદમાં 13. શું આવી ગયો જવાબ? 3 ના છેદમાં 13. પરંતુ અહીંયા ટકાવારી પૂછી છે, અને ટકાવારી પૂછી હોય તો આને 100 વડે ગુણવું પડે. એટલા માટે અહીંયા જવાબ આવશે 300 ભાગ્યા 13. હવે આપી દો જવાબ. 13 2 26, 4 40, 13 39, 23 વાળો જવાબ આવશે. કયો જવાબ આવશે? 23 વાળો જવાબ આવશે. તમારે હજી આગળ જોવું હોય તો ગણાવી દઉં. 13 39 39, તો અહીંયા શેષ વધશે 1. તો આને આવું કહેવાય, આને ભાગફળ કહેવાય. પેલા લખવાનું 23 પૂર્ણાંક, આને શેષ કહેવાય. ને ઉપર લખવાની 1 ના છેદમાં કેટલા? 13. આ તમારો સાચો જવાબ. બરાબર. હવે જવાબ પૂછ્યો હોય ને, આ તલાટીમાં પૂછાયેલો છે અમુક વર્ષો પહેલા, પણ છતાં આજની તારીખે જો પૂછે ને તો ઘણા બધાને ન આવડે. આજની તારીખે જો પૂછે ને તો હજી ઘણા બધાને ન આવડે આ સવાલ. બરાબર. તો આ લેવલનું કન્ટેન્ટ જો તમે તૈયાર કરો ને તો પછી સીસી હોય કે ગમે એક્ઝામ હોય તમે સારામાં સારો સ્કોર કરી શકો ને તમારું નામ મેરિટમાં આવી શકે. એની માટે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે, બીજું કાંઈ નથી. અઘરું નથી ગણિત, રીઝનિંગ સહેલો વિષય છે. તમે ધારો એટલો સ્કોર કરી શકો, પરંતુ ક્યારે? જ્યારે તમારી પ્રેક્ટિસ સારી હોય. સર એ ટેબલ ગ્રુપમાં ફોટો સેન્ડ કરજો ને પ્લીઝ. તો તમે આમાંથી પણ લઈ શકશો, મેં જે ટેબલ લખેલું છે ને એ વિડીયો ખાલી પોસ્ટ કરીને એનો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને ટેબલ છે મળી જશે. ફોન તો તમારા હાથમાં જ છે, વિડીયો તો શરૂ રહેવાનો જ છે. વિડીયો તો લાઈવ પછી રેકોર્ડેડમાં પણ રહેશે. વિડીયોમાંથી તમારે ખાલી જ્યાં આગળ ટેબલ પૂરું થાય ત્યાં સ્ટોપ કરી એનો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે આવી જશે. ચાલો, તો આનો જવાબ શું આવશે? 23 પૂર્ણાંક 1/3 જવાબ આવશે. શું આવશે? 23 પૂર્ણાંક 1/3 છે આનો સાચો જવાબ આવશે, ઓપ્શન સી. ચલો, આ થોડોક અલગ પ્રશ્ન છે કે કોઈ સંખ્યાના 30% 150 થતા હોય તો તે સંખ્યાના 150% કેટલા થાય? હવે જો શું કહેવા માંગે છે, સવાલ સમજો, સવાલ અલગ છે. કોઈ સંખ્યા છે, ધારો કે એને x ધારીએ, તો x ના 30% એટલે ગુણ્યા 30 છેદમાં 100 બરાબર કેટલા છે? 150, એટલે કે 150. બરાબર. તો અહીંયા મીંડું મીંડું ઉડી જશે. આ 10 થી સામે જવા દઈએ, 3 સામે જવા દઈએ, એટલે આવું થશે 150 ગુણ્યા 10 છેદમાં 3. તો 3 × 5 = 15 એટલે 50 × 5 = 500. એટલે જે તમે સંખ્યાની વાત કરો છો ને એ 500 છે. કઈ છે? 500 છે. તમે જે સંખ્યાની વાત કરો છો એ કઈ છે? 500 છે. હવે તમને એ સંખ્યા નથી પૂછી, એ સંખ્યાના પાછા 150% કીધા. તો 500 છે એના 150% કેટલા થાય? તો બે મીંડા વહી ગયા, 15 × 5 = 75, 750 થાય. કેટલા થાય? 750 થાય. ચાલો, ક્લિયર છે? તો જવાબ શું આવશે? 750 આવશે. 850 ક્યાં આવે? અહીંયા આગળ જવાબ થઈ 750 આવશે. શું આવશે? 750 આવશે. ચાલો, જોયને રાજુ કરતા 10% વધારે માર્ક મળે છે. માર્ક ની વાત હશે કે ભાઈ જોયને રાજુ કરતા 10% વધારે માર્ક મળે છે, તો રાજુને જોય કરતા કેટલા ટકા ઓછા માર્ક મળે? ઓપ્શન અહીંયા આપી દીધા છે, છતાં આપણે ગણી લઈએ. 10% એટલે 1/10 વધારે એટલે સરવાળો 10 ને 11, 1/11 એટલે ખબર જ છે 9.09 થાય. અથવા તો આવું પણ કહેવાય, 9.11/11, જે ઓપ્શનમાં લખ્યું એ તમારો જવાબ. બરાબર. ઓપ્શન એ તમારો જવાબ આવશે, 9.11/11. બરાબર. આ બધા જ પ્રશ્નમાં તમે જોયું કે ટેબલનો ખાસ ઉપયોગ છે. ટેબલ આવડતું હોય તો 1 સેકન્ડમાં તમે જવાબ આપી શકો. ક્યારે? ટેબલ આવડતું હોય તો. ન આવડતું હોય તો કાંઈ નહીં. બરાબર. ન આવડતું હોય તો વાર લાગે, અને વાર લાગે એમાં જ આપણા પેપર રહી જાય. બરાબર. ચાલો, એ જવાબ આવશે અહીંયા આગળ. ચાલો, શિક્ષકની આવક આચાર્ય કરતા 25% ઓછી છે. 25% એટલે 1/4 ઓછી એટલે બાદબાકી, એટલે કે 1/3 થાય. 1/3 એટલે 33.1/3 જવાબ આવે, જે તમે અહીંયા જોઈ શકો છો. આટલો સરળ સીધો ને ઝડપી આન્સર મળતો હોય ને તો તમે ગણિત સારું ગણો છો એવું કહી શકાય. બરાબર. તો તમે ગણિત થી સારું ગણો છો એવું કહી શકાય. ચાલો, ક્લિયર છે?
તો અહીંયા આગળ જવાબ છે ઓપ્શન બી આવશે. તો અહીંયા આગળ તમારો જવાબ છે ઓપ્શન બી એટલે કે 33.33%. ચલો ક્લિયર છે, આશા રાખું છું કે તમને આજના લેક્ચરમાં જે કાંઈ પણ બે કન્સેપ્ટ આપણે મુખ્યત્વે જોયા છે, બંને કન્સેપ્ટ ટકાવારીમાંથી વારંવાર પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આજે આપણે કવર કર્યા છે, તો તમને સમજાણા હશે અને તમને મજા પણ આવી હશે ને, અને હવે કદાચ એના જેવા બીજા પ્રશ્નો પૂછાશે તો તમને આવડશે એવી મારી આશા છે. એક વખત ખાસ વિડીયો જો જ્યાં ન સમજાણું એક વખત જોઈ લેજો અને એવા જ પ્રશ્નો ઘરે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર, એવા જ પ્રશ્નો છે એ ઘરે ગણવાનો પ્રયત્ન કરજો તો તમને બહુ સારી રીતે આવડશે, કારણ કે આ પ્રકારના પ્રશ્નો વારંવાર હજી પણ પરીક્ષામાં પૂછાતા હોય છે અને તમને આવડી શકે. બરાબર, તો મિત્રો લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. જો કાંઈ પણ તમને ડાઉટ હોય, ક્વેરી હોય, તો ઓફિસનો નંબર છે એનો સંપર્ક કરી શકો છો 90 54 89 90 90.